મહુવા તાલુકાના મહુવામાં 35 લાખના ખર્ચે બનાવેલ આઈસીડીએસ મકાનનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ તોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ હિતેશ નાયક, નૈનાબેન પારધી, આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત સુરત તથા આઈસીડીએસના અધિકારીઓ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી. બોલો ગણપતિ ગજાનન, બોલો રામચંદ્ર ભગવાન, બોલો પવન સુધા હનુમાન, બોલો અંબે. મહુવા તાલુકામાં આપણને જે તમને વ્યવસ્થા મળે, સુવિધા મળે, એનું મકાનની જે ખૂબ જરૂરિયાત હતી, એ જરૂરિયાત આજે આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે એમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી હિતેશભાઈ નાયક, સરપંચ શ્રી લીલાબેન, અનિલભાઈ અવસાડ, સુનિલભાઈ વર્ષાબેન, તમારા આઈસીડીએસ વિભાગના મુખ્ય વડા સુરત જિલ્લો તમારી ભાઈ બહેનો, અમારા તાલુકાના એટીપીઓ, અન્ય ઉપસ્થિત ભાઈઓ બહેનો, બહુ ઓછા સમયમાં એમ તો થોડો કોવિડના કારણે થોડુંક રોકાયું છે, પણ આ મકાનનું ખાતમુહૂર્ત મેં જ કરેલું અને આજે હું જ મારા એમ કહેવાય છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું ઉદ્ઘાટન કર્યું, એને આજે અમે સાર્થક કરીને ઉદ્ઘાટન કરીને લોકાર્પણ કરીને તમને હવે આ સુપ્રત કરીએ છીએ. આ મકાનની જાળવણી પણ કરવાની આપણે બધાએ છીએ. 35 લાખ રૂપિયા જેટલા સરકારે આપણને આપીને આપણને સુવિધા મળે એના માટે સરકારે ખૂબ સારી વ્યવસ્થા આપણને કરી આપી છે. ઘટક એક અને ઘટક બે, આપણા મહુવા તાલુકામાં બે ઘટક આવે છે, એક મકાન હજુ પણ આપણે બનાવવું પડે, એટલે તે વિસ્તારની બહેનો ત્યાં જ જાય. અત્યારે મેં બારડોલી તાલુકામાં તો લગભગ ઘણી બધી રસ્તા થઈ ગઈ છે, લગભગ 2-3 મકાનો તો મેં ઉદ્ઘાટન કર્યા છે બારડોલી તાલુકા આઈસીજીએસમાં. એટલે આપણે તો પણ એક મકાન વહેલું બને, હજુ ઘટક 2 નું એની કાર્યવાહી આપણે કરીએ.